વિદ્યાર્થી મિત્રો નોવેલ્સ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ વિદ્યાલયની આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 ની અંદર પાઠ 14 આપણો ખોરાક આપણે જોઈ ગયા. પાઠ ખૂબ જ સેલો હતો, કારણ કે ખોરાક ને લગતું છે તો આપણને સામાન્ય માહિતી તો હોય જ. તો આજે આપણે શું જોવાનું છે તો કે ખાલી જગ્યા, પ્રશ્ન જવાબ અને આપણે જે આ વર્ગીકરણ ત્રણ વસ્તુ આ લેક્ચર ની અંદર જોશું. તો આ બધું છે તે તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે, જેથી કરીને આમાંથી આપણને પ્રશ્ન જવાબ પૂછાશે તો આવડી જાય. આ જ પાકું કરવાનું રહે, બરાબર? તો ચાલો પેલા ખાલી જગ્યા ખોલીએ. રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ કોણ કરે છે? તો કે છે રાણીના મમ્મી. રાણીના મમ્મી. પછી પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે. પૂરી કરવા માટે વનસ્પતિ માંથી મળે છે. પછી ગાય, ભેંસ, બકરી આપણને ખોરાક તરીકે શું આપે છે? આ જે પ્રાણીઓ છે એ આપણને શું આપે છે? ખરેખર આપણને લાઈટ થાય, ગાય, ભેંસ ને બકરી આપણને દૂધ આપે. પછી શરીરના સાંધાના બા મટાડવા માટે, સાંધામાં બા દુખતા હોય સાંધા, તો એ મટાડવા માટે શું કરો, શેનો ઉપયોગ કરવો પડે? તો કે છે મેથી. જો આપણા ઘણા લોકો હોય, દાદા દાદી હોય, એમ કે મેથીની ફાકી ખાઈ જા, બરાબર? તો મેથી આપણે સાંધાના દુખાવા પણ મટાડે છે. જ્યાં બે હાડકાનું જોડાણ હોય ત્યાં જો દુખાવો થતો હોય તો મેથીથી તે મટે છે. આ બધા સામાન્ય પરગંતુ ઉપચાર છે. હવે પ્રશ્ન જવાબ જોઈએ. પ્રશ્ન જવાબ તો તમને પૂછે કે વનસ્પતિ જન્ય ખોરાકમાં તમે શું શું ખાવ છો? તો દાળ, શાક, રોટલી એવું બધું આવી શકે. પછી એમ પૂછે કે પ્રાણીજન્ય ખોરાકમાં તમે શું ખાવ છો? તો પણ તમને ખબર પડવી જોઈએ કે દૂધ, પનીર, છાશ આ બધું પ્રાણીજન્ય છે. હવે અહીંયા જે બે મહત્વના છે પ્રશ્ન એ લખાયા છે. સ્વાદ સરખો હોય તેવા બે ખાદ્ય પદાર્થ, સ્વાદમાં સરખો હોય એવા બે ઉપયોગી ક્યાં આવે? લીંબુ અને આંબલી, બે સ્વાદે સરખા હોય છે. પણ કેવા સ્વાદે સરખા કેવી રીતના કહી શકાય કે બે ખાટા હોય છે? એટલે તમારા ઘરે રસોઈ બનાવવા માટે ક્યાં ક્યાં મસાલાનો ઉપયોગ થાય છે? જો જે રસોઈમાં મસાલા નાખીએ તો જ રસોઈ સ્વાદિષ્ટ લાગે. તો અંદર આપણે ક્યાં ક્યાં મસાલા નાખીએ છીએ? મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, હિંગ, મેથી, રાઈ વગેરે એ વપરાય છે, જેથી ખોરાક સ્વાદિષ્ટ બને છે. તો આ મસાલા બધાના ઘરમાં ઉપયોગ થતો હોય છે. હવે આપણે એ નવું શીખવાનું છે કે વર્ગીકરણ કરતા શીખવાનું છે કે વર્ગીકરણ કેમ કરાય. જો આપણે બધા નામ આપેલા છે, નીચે આપેલી વનસ્પતિનું ઔષધીય વનસ્પતિ અને ગૃહ શોભાની વનસ્પતિ માં વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા નામ કોઈપા છે, પછી આ બેને શું કરવાના છે? જુદા પાડવાના છે. જે ઔષધ તરીકે વનસ્પતિ લેવાતી હોય તે ઔષધ તરીકે, અને ગૃહ શોભા એટલે કે ગૃહ એટલે ઘર, ઘરની શોભા વધારવા માટે જે આપણે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય એને આપણે ગૃહ શોભાની વનસ્પતિ કહીશું. ચાલો પહેલેથી નામ જોઈએ, ગલગોટો. તો ગલગોટાનો ઉપયોગ શેમાં થાય? જોવો છે, તમે વિચારો છો કે એનો ઉપયોગ શેમાં થશે? તો કે છે ગૃહ શોભાની વનસ્પતિમાં. તો અહીંયા લખો ગલગોટો. ઘરની સજાવા, સરસ મજાનો દેખાડવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી બીજું નામ આવે છે તુલસી. લાઈનમાં જ નામ લેતા જવાના છે, અહીંયા અલગ અલગ લખવાના છે જેથી કરીને એક નામ ભૂલાય નહીં. તુલસી શું છે? ઔષધીય વનસ્પતિ છે. આપણે શરદી થઈ હોય તો તુલસી નો મૂત્ર સે ફાળો પીએ છે ને. પછી ગુલાબ છે, શેમાં કામ આવશે? ઔષધ કેવા છે કે ગૃહ શોભાની? તો કે ગૃહ શોભાની વનસ્પતિ. તો ગુલાબ અહીંયા લખી નાખો જે ઘરની સજાવટમાં કામ આવે છે. પછી મનીબેન. તો મનીબેન શું આવશે? એ પણ ઘરની સજાવટ માટે. પછી હું છે ડમરો. તો એ તમને જોયો પણ ન હોય, કદાચ કોઈએ ન જોયો. જે ઔષધી વેચતા હોય એની દુકાને જાઓ તો એ તમને આ બધા ગોળો છે, ડમરો છે એ બધું તમને બતાવે. હજુ હું તો હજી તમે જોયો હોય કરડોશી ના પાન એવું તમે ન જોયું હોય તો એ હું તમને કહી દઉં કે ડમરો છે એ ઔષધીય વનસ્પતિ છે. પછી છે બારમાસી. તો બારમાસી ના ફૂલ આવે તો એ પણ શેમાં આવે? ગૃહ શોભામાં આવશે. પછી છે પોપૈયું. તો પોપૈયું શેમાં લખીશું? તો કે છે કે પોપૈયું છે એ ઔષધમાં લખીશું.
પપૈયાના પાન જુઓ ઓલું લેંગી થઈ ગયું હોય તો પીવડાવે છે ને પાનનો રસ. પપૈયું ખાવાથી પેટ સાફ થાય છે, ગરમાવો ઉત્પન્ન કરે છે, એટલે પપૈયું ઔષધિમાં આવશે. પછી છે રાતરણ. રાતરણી ગૃહ શોભામાં. પછી છે મોગરો. મોગરો પણ ગૃહ શોભામાં. છોડ વાવી તો ઘરની આજુબાજુ સરસ સુગંધ આવે અને ઘર પ્રળિયાપુર લાગે. પછી છે અરડુસી. તો અરડુસી શેમાં આવે તો કે ઉધરસ માટે. સૂકી ઉધરસ, વર્ષો જૂની ઉધરસ હોય તો અરડુસી નો ઉકાળો પીવાથી ઉધરસ ગમે તે હોય તો મટી જાય છે. પછી છે અજમો. તો અજમો શેમાં આવશે કે છે એ પણ ઔષધિમાં. અજમો ખાવાથી જે આપણે ખોરાક લીધો હોય એનું પાચન થઈ જાય છે. આપણે જો અમે ઉપવાસ મનાવે ને તો એમાં તલ, ધાણાદાર, વરિયાળીની સાથે અજમો પણ ઉમેરે છે, જેથી કરીને આપણે જે ખાધેલું હોય એ પચી જાય. અને જે પછી ગળો. ગળો પણ શેમાં આવશે? ઔષધિ. એ પણ એક ઔષધિ જ છે. તમે ડમરો અને ગળોના નામ ન સાંભળ્યા હોય એટલે તમને થોડુંક લાગે, પણ ઔષધિ વાળાની દુકાને જાઓ, જો ઔષધિયા વેચતા હોય તે બધા નામ તમને કહેશો એ પ્રમાણે તમને બતાવશે. તો અહીંયા આપણે આ બેનું વર્ગીકરણ કર્યું. આવી જ રીતને ગમે તે વસ્તુનું વર્ગીકરણ કરવા આપે તો અહીંથી લાઈન લેતી જવાની અને નામને અલગ પાડતા જવાના. પાઠ 14 ના પ્રશ્નજવાબ, ખાલી જગ્યા અને વર્ગીકરણ પૂરું થયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 15મો પાઠ જોઈશું. થેન્ક યુ.